खाली संख्याओ અહીંયા લખી છે તો આ કેવી છે p ભાગ્યા q ના સ્વરૂપની છે હમણાં જ મેં કહ્યું એ પ્રમાણે કે -2 ભાગ્યા નીચે કશું જ નથી તો એનો મતલબ આપણે શું સમજવાનો કે ત્યાં હંમેશા 1 હોય એટલે કે 1 હોય છે 0 ભાગ્યા 1 3 ભાગ્યા 1 તો આ હવે પાછી થઈ ગઈ p ભાગ્યા q સ્વરૂપની તો હવે આ બધી સંખ્યાઓ કેવી કહેવાશે આપણી સંમેય સંખ્યાઓ કહેવાશે અને હવે આ જ સંમેય સંખ્યાઓ કેવી સંખ્યાઓ કહેવાશે કે તે વાસ્તવિક સંખ્યાઓ છે વાસ્તવિક સંખ્યાઓમાં બધી સંખ્યાઓનો સમાવેશ થાય છે બરાબર છે સમજાઈ ગયું ઓકે પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યાઓ એ સંમેય સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા અને પૂર્ણાંક સંખ્યાઓ એ કેવી છે અને સંમેય સંખ્યાઓ એ વાસ્તવિક સંખ્યાઓ છે તો આને હવે સિમ્બોલમાં આપણે કઈ રીતે દર્શાવીશું તો કે પ્રાકૃતિક સંખ્યાઓને શું કહેવાય છે n કહીશું પછી જે આપણે પૂર્ણ સંખ્યાઓ જેને આપણે w કહીશું પછી જે આપણે પૂર્ણાંક સંખ્યાઓને આપણે z કહીશું પછી જે આપણો રેશનલ નંબર ને આપણે શું કહીશું q સંમેય સંખ્યાઓ અને છેલ્લે જે વાસ્તવિક સંખ્યાઓ એટલે કે રીઅલ નંબર ને આપણે r કહીશું અહીંયા સુધી સમજાઈ ગયું તો કે નેચરલ નંબર એ કેવા છે હોલ નંબર એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ છે પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા એ કેવી છે સંમેય સંખ્યાઓ છે પછી પ્રાકૃતિક પૂર્ણ પૂર્ણાંક અને સંમેય સંખ્યાઓ એ કેવી છે આપણી વાસ્તવિક સંખ્યાઓ છે બરાબર છે આપણને ખ્યાલ આવી ગયો આટલા સુધી હવે આપણે આગળ વધીએ છીએ બરાબર છે સંખ્યાઓના પ્રકારનો તમને હવે સંપૂર્ણ ખ્યાલ આવી ગયો હશે એમાં અલગ અલગ પ્રકાર છે પહેલી છે પ્રાકૃતિક સંખ્યા એની પછી છે પૂર્ણ સંખ્યા પછી છે પૂર્ણાંક સંખ્યા પછી સંમેય સંખ્યા અને અસંમેય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા હવે આપણને એમ થાય કે આપણે અસંમેય સંખ્યાઓનો આમાં સમાવેશ કર્યો કેમ નહીં બરાબર છે તો અસંમેય સંખ્યાઓ આપણે હવે કઈ રીતે દર્શાવીશું તો કે અસંમેય સંખ્યાઓ કે અસંમેય સંખ્યાઓ કેવી છે વાસ્તવિક સંખ્યાઓ છે પરંતુ જે આપણે બીજી જોઈ પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યાઓ એ અસંમેય સંખ્યા નથી એટલા માટે આપણે એનો સમાવેશ આમાં કર્યો નથી હવે એને આપણે અલગથી દર્શાવીશું તો કે અસંમેય સંખ્યાઓ કેવી છે વાસ્તવિક સંખ્યાઓ છે જેને આપણે ઇરેશનલ નંબર કહીશું ઇરેશનલ નંબર સબસેટ ઓફ રીઅલ નંબર એટલે કે અસંમેય સંખ્યાઓ એક ઉપગણ છે વાસ્તવિક સંખ્યાઓનો આને આપણે વાંચીશું સબસેટ કહેવાય છે બરાબર એનો ઉપગણ એટલે કે એ એની અંદર સમાવેશ થાય છે બરાબર છે જેને આપણે r વડે દર્શાવીશું તો વાસ્તવિક સંખ્યાઓ શું છે તો કે રીઅલ નંબર છે બરાબર છે ખ્યાલ આવી ગયો હવે એમાં અલગ અલગ બે પ્રકાર છે દશાંશ સ્વરૂપનું શાંત સ્વરૂપ અને અનંત સ્વરૂપ બરાબર છે તો શાંત સ્વરૂપ કયું છે અને અનંત સ્વરૂપ કયું છે એના વિશે આપણે જાણીએ તો શાંત સ્વરૂપ કોને કહેવાય તો કે આપણે 1/5 કરીએ છીએ 1/5 છે તો આનો જવાબ શું મળશે આપણને 0.2 જવાબ મળશે કઈ રીતે ભાગાકાર કરીને આપણે જોઈ શકીએ છીએ તો કે 1/5 આપણે 5 કરીશું તો એનો જવાબ આપણને 0.2 મળશે આ કેવું છે પોઈન્ટ એટલે કે દશાંશ પછી એક જ નંબર આપેલો છે અથવા બે નંબર આપેલા હોય ત્રણ નંબર આપેલા હોય તો એ શું થાય છે અમુક અંતર પછી એ સ્ટોપ થઈ જાય છે બંધ થઈ જાય છે આગળ વધવાનું માટે એવી સંખ્યાઓને આપણે કેવી કહીશું શાંત સંખ્યાઓ બરાબર છે તો
शांत संख्याओ कोने कहेवाय तो के जे दशांश पछी जे पूर्ण थई जती होय बराबर तो आ बधी संख्याओ केवी छे जे दशांश पछी शुं थाय छे पूर्ण थई जाय छे अहींया पण दशांश पछी 3 नंबर पछी शुं थई जशे पूर्ण थई जशे आगळ वधती नथी ज्यारे आपणे p भागे q ना स्वरूपमां लखी शकीए छीए अशांत संख्याओ अथवा अनंत संख्याओ तो अनंत संख्याओ के भी कहेवाय छे अनंत संख्याओ के भी छे तो के जे संख्याओ पूर्ण थई जती नथी એટલે કે હવે હું અહીંયા ઉદાહરણ લઉં છું હવે આ શું છે 1. असंख्य वक्त रिपीट पुनरावर्तन आ संख्या के विषय अनंत संख्या चलो हम अपने 4-2 लाइए तो एक
इक्वेशन छे जेनो उपयोग करीने आपणे शोधी शकीशु। तो के आ संख्या छे अने आ संख्या छे बन्नेनो शुं करवानुं छे आपणे सरवाळो करवानो छे। सरवाळो करी अने जे जवाब आवे छे एने बे वडे भागीशुं। तो बे संख्याओनो सरवाळो करवा माटे हवे शुं होवुं जरूरी छे जेनो जे छेद छे ए बन्ने छेद सरखा होवा जरूरी छे। हवे चार छे अहींया बे छे चार अने बे अलग अलग छे माटे अमने सरखा करवा पड़े। हवे आपणे ए जोवानुं के आने सरखा कई रीते करशुं। तो सरखा करवा माटे कोई पण एक नंबर ने गुणाकार करी कोई पण एक नंबर ने कोई एवा नंबर साथे गुणाकार करी अने बीजो नंबर मळी जाय तो बराबर छे। ना मळतो होय तो शुं करवानुं आ नंबर ने आ नंबर वडे गुणवानो अने आ नंबर ने आ वडे एटले के 4 गुण्या 2 करवानो अने 2 गुण्या 4 करीशुं। बराबर छे। હવે અહીંયા મને ખ્યાલ છે કે 4 મોટા છે અને 2 નાના છે। 2 ને એવા નંબર થી ગુણાકાર કરું છું કે મને 4 મળી જાય છે। તો કે 2 ગુણ્યા 2 કરીએ એટલે આપણને 4 મળી જાય છે। તો આપણને ખ્યાલ છે કે આ ડાયરેક્ટ મળે છે તો આપણે બંનેને ગુણાકાર કરવાની જરૂર નથી। બંને સાથે આપણે ગુણાકાર કરશું તો પણ જવાબ ખોટો આવશે નહીં, સાચો જ આવશે, પરંતુ એ થોડી સંખ્યા મોટી થઈ જશે। માટે આપણે શું કરીશું, કોઈ એક નંબર ને ગુણવાથી આપણને બીજો નંબર મળી જતો હોય તો એને જ ગુણવાનું, ના મળતો હોય તો બંને નંબર ને એકબીજા સાથે ગુણી શકો છો। બરાબર છે। તો અહીંયા હવે મેં અહીંયા બે સાથે બે વડે ગુણાકાર કર્યો તો હવે આ તો નંબર બદલાઈ ગયો, પરંતુ હવે આને સરખો કરવા માટે હું શું કરીશ, અહીંયા છેદમાં મેં ગુણાકાર કર્યો છે 2 વડે તો હું એને અંશમાં પણ 2 વડે ગુણાકાર કરીશ। આવું કરવાથી થશે શું, તો કે આ નંબર બદલાશે નહીં। કેમ નહીં બદલાય, તો કે હવે આપણે જ્યારે આના વિભાગ પાડીશું અવયવ પાડીશું તો શું થશે, આ 2 અને 2 અહીંયા ભાગાકારમાં છે, 2 ભાગ્યા 2 છે તો 2 ભાગ્યા 2 કેટલો થાય છે જવાબ 1, એટલે પાછો આપણને આ જવાબ મળી જશે। માટે આપણે આવું કરવાથી શું થશે, આ નંબર બદલાશે નહીં। જે નંબરને નીચે ગુણીએ છે એ જ નંબરને આપણે ઉપર પણ ગુણવા પડશે। બરાબર છે। ત્રણ ભાગ્યા 4 છે અને અહીંયા 3 ગુણ્યા 2 અને 2 ગુણ્યા 2 છે તો 3 ગુણ્યા 2 કેટલા થાય, 6 થશે અને 2 ગુણ્યા 2 કેટલા થશે, 4 થશે। હવે આ બંનેનો સરવાળો આસાન થઈ ગયો છે, નીચે છેદ સરખા થઈ ગયા તો હવે આપણે એનો ડાયરેક્ટ સરવાળો કરી શકીશું। કઈ રીતે કરવાનો, તો કે નીચે છેદ 2 સમાન છે તો એને આપણે એક જ વખત લખવાના નીચે અને હવે ઉપરની બે સંખ્યાઓનો સરવાળો કરવાનો, અંશ જે આપેલા છે એનો સરવાળો કરવાનો। બરાબર છે। 3 વત્તા 6 તો 3 વત્તા 6 ભાગ્યા 4, હવે 3 વત્તા 6 કેટલા થશે, 9 ભાગ્યા 4 થશે। તો આપણો આ સરવાળો પૂર્ણ થઈ ગયો છે। ફરીથી બે સમમિત સંખ્યાઓ આપેલી છે જેનો આપણે સરવાળો કરવાનો છે અને એને 2 વડે ભાગીશું તો એની વચ્ચેની આપણને સંખ્યાઓ મળશે। બરાબર છે। તો હવે 3 ભાગ્યા 4 છે, અહીંયા 3 ભાગ્યા 2 છે, એની વચ્ચેની સમમિત સંખ્યાઓ શોધવી છે તો પહેલા સરવાળો કરવો પડશે। સરવાળો કરવા માટે શું કરવું પડશે, આપણે અહીંયા છેદ સરખા કરવા પડશે। છેદ સરખા કરવા માટે અહીંયા 4 છે, અહીંયા 2 છે, કોઈ પણ સંખ્યાને એવી સંખ્યા વડે ગુણો કે બંને સરખી મળે, બીજી સંખ્યા મળી જાય આપણને। બરાબર છે। એવું શક્ય ના હોય તો શું કરવું, આપણે આ સંખ્યાને આ સંખ્યા વડે અને આ સંખ્યાને આ સંખ્યા વડે ગુણી લેવી, એ ખાલી છેદ માટે છે। બરાબર છે। છેદમાં જે સંખ્યા આપેલી હોય એ સંખ્યાને બીજી સંખ્યાના છેદ સાથે ગુણવાની અને બીજી સંખ્યાના છેદને પહેલી સંખ્યાના છેદ સાથે ગુણી લઈશું। બરાબર। એના પછી આપણને શું મળે છે, અહીંયા 3 ભાગ્યા 4, હવે અહીંયા છેદ સાથે ગુણ્યું તો શું થશે, આખી સંખ્યા બદલાઈ જશે, પણ સંખ્યા ના બદલાય એટલા માટે આપણે શું કરીશું, જે સંખ્યા વડે નીચે ગુણીએ છીએ એ જ સંખ્યા વડે આપણે એને ઉપર ગુણી લઈશું। બરાબર છે। અંશમાં એ જ સંખ્યા વડે ગુણી લઈશું તો હવે 3 ભાગ્યા 4 એનો એ જવાબ છે, પછી 3 ગુણ્યા 2 એટલે કે 6 થાય અને 2 ગુણ્યા 2 એટલે 4 થાય। હવે નીચે છેદ સરખા થઈ ગયા છે તો આપણે હવે એનો સરવાળો કરી શકીએ છીએ, તો કે 3 વત્તા 6, 3 વત્તા 6 થઈ ગયું અને નીચે છેદ 2 વખત છે તો એનો સરવાળો કરતા નહીં। બરાબર। 4 વત્તા 4 કરશો તો એ ખોટું પડશે, માટે આપણે 4 ને શું કરવાનું છે, બંને બાજુ સરખા છે છે તો એને એક જ વખત નીચે લખવાના છે અને ઉપર જે સંખ્યાઓ આપેલી છે એનો સરવાળો કરવાનો છે। બરાબર છે। તો આપણને સંખ્યા મળી ગઈ 3 વત્તા 6 ભાગ્યા 4, તો શું થશે એનો, 9 ભાગ્યા 4। બરાબર, ખ્યાલ આવી ગયો। હવે શું કરવાનું હતું કે આ સંખ્યાઓ જે છે આપણને જે જવાબ મળ્યો છે એને 2 વડે ભાગવાનો હતો, તો હવે આ 9 ભાગ્યા 4 ને આપણે 2 વડે ભાગીશું તો હવે છેદનો છેદ કેટલો થશે, આપ જણાવી શકશો છેદનો છેદ કેટલો થશે,
હવે 9 ને મેં 4 વડે ભાગ્યા છે એને ફરીથી હું 2 વડે ભાગું છું બરાબર છે તો શું થશે અહીંયા નીચે ગુણાકાર થઈ જશે કેમ ગુણાકાર થશે અહીંયા શું છે 9 ભાગ્યા 4 અને છેદમાં ફરીથી 2 આવે છે માટે અહીંયા શું થશે 9 ભાગ્યા 4 ગુણ્યા 2 થઈ જશે જેનો જવાબ આવશે 9 ભાગ્યા 8 બરાબર છે હવે એવી જ રીતે આ સંખ્યા મળી ગઈ અને બીજી સંખ્યા અહીંયા 3 ભાગ્યા 4 છે અને 3 ભાગ્યા 2 છે બરાબર છે ત્રણ ભાગ્યા ચાર છે ત્રણ ભાગ્યા બે છે હવે આપણને એક સંખ્યા મળી ગઈ હવે એ રીતે આપણને વધાર સંખ્યાઓ શોધવાનું કહ્યું હોય તો કઈ રીતે કરશું ફરીથી આ સંખ્યા લેવાની અને આમાંથી કોઈ પણ એક સંખ્યા લેવાની બરાબર છે ત્રણ ભાગ્યા ચાર અથવા ત્રણ ભાગ્યા બે માંથી કોઈ પણ એક સંખ્યા આપણે લઈ શકીએ છું તો એમાંથી કોઈ પણ એક સંખ્યા લઈશું અને ફરીથી એ બંનેનો સરવાળો કરી અને જે જવાબ આવે છે એને બે વડે ભાગીશું બરાબર છે તો હું અહીંયા ત્રણ ભાગ્યા ચાર લઉં છું અને બીજી સંખ
છે તો કે બંનેના છેદ સરખા કરવા પડશે છેદ સરખા કરવા માટે આપણે શું કરીશું પહેલા કોઈ એક સંખ્યાને એવી સંખ્યા વડે ગુણીશું કે જેથી બીજી સંખ્યા મળે બરાબર છે તો અહીંયા 4 છે અહીંયા 8 છે 4 ને હું 2 વડે ગુણું તો 8 મળી જાય છે તો 4 ને 2 વડે આપણે અહીંયા ગુણીએ છીએ તો આપણે નીચે ગુણ્યા છેદમાં તો અંશમાં પણ 2 વડે ગુણવા પડશે બરાબર છે તો 3 ગુણ્યા 2 અને 4 ગુણ્યા 2 બરાબર છે તો હવે 3 ગુણ્યા 2 કેટલા થશે 6 અને 4 ગુણ્યા 2 8 થશે તો 6 ભાગ્યા 8 અને 9 ભાગ્યા 8 હવે આપણે ખબર છે કે સરવાળો કરી શકીએ છીએ તો 6 વત્તા 9 કરવાના છે 8 વત્તા 8 કરતા નહીં કેમ કારણ કે છેદ બને સરખા છે તો એને આપણે એક જ વખત લખવાના હોય છે ફરીથી આપણે હવે શું કરવું પડશે જવાબ મળી ગયો આપણે સરવાળાનો હવે આ સંખ્યાને ફરીથી બે વડે ભાગવી પડશે બરાબર છે આપણને ખ્યાલ છે કે બંનેની વચ્ચેની સંખ્યા શોધવા માટે આપણે શું કરવું પડે છે બે સંખ્યાનો સરવાળો કરવાનો અને જે જવાબ આવે છે એને બે વડે ભાગીએ છીએ તો આપણે અહીંયા જે જવાબ મળ્યો એને બે વડે ભાગી દીધા બરાબર છે એવી જ રીતે અહીંયા પણ એવું જ કરવાનું છે અહીંયા પણ બે વડે ભાગીશું તો અહીંયા શું થશે 15 ભાગ્યા 8 ગુણ્યા 2 થઈ જશે માટે આપણો જવાબ શું મળશે આપણને 15 ભાગ્યા 100 બરાબર છે અહીંયા પહેલા 9 ભાગ્યા 8 મળ્યું એ કોની વચ્ચેની સંખ્યા છે આ બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યા છે હવે આ સંખ્યા કોની વચ્ચેની છે તો આ સંખ્યા અને આ સંખ્યાની વચ્ચેની સંખ્યા હોય એટલે કે આ બે સંખ્યાઓની વચ્ચેની સંખ્યા આપણને મળી છે 15 ભાગ્યા 100 ખ્યાલ આવી ગયો હવે એના પછી આ એક રીત છે એટલે કે બે સંખ્યાઓનો સરવાળો કરી જેને જે જવાબ આવે છે એને આપણે બે વડે ભાગીશું બરાબર તો આ આપણને કોઈ પણ બે સમય સંખ્યાની વચ્ચેની સમય સંખ્યા શોધવા માટેનું સૂત્ર છે કે એક સમય સંખ્યા વત્તા બીજી સમય સંખ્યા ભાગ્યા આપણે શું કરીશું બે કરીશું બરાબર છે હવે આ તો સમય સંખ્યાઓની વાત છે હવે પૂર્ણ સંખ્યાઓની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી હોય તો કઈ રીતે શોધીશું તો એના માટે પણ આ જ રીતે આપણે કરી શકીશું એક અન્ય રીત છે એ હું તમને આગળ શીખવાડું છું હવે જુઓ હું કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ લઉં છું અથવા પૂર્ણાંક સંખ્યાઓ પણ લઈ શકો છો એની વચ્ચેની સમય સંખ્યાઓ શોધવી છે તો શું કરશો ચલો -4 છે અહીંયા -2 છે બંને કેવી છે પૂર્ણાંક સંખ્યાઓ એટલે એને શું કહેતા હતા આપણે સંખ્યા એની સંખ્યા z હતી બરાબર ઇન્ટીજર કહીએ છીએ એને તો એ બંને સંખ્યાઓનો સરવાળો કરીએ અને એને જે જવાબ આવે છે એને બે વડે ભાગવાના છે બરાબર છે તો -4 વત્તા 2 -2 કરીએ હવે અહીંયા જોઈ શકીએ છીએ કે -4 છે અને વચ્ચે સરવાળાની નિશાની છે અને ફરીથી એ -2 થાય છે એટલે કે -4 -2 થાય છે તો હવે અહીંયા શું કરીશું અહીંયા આપણે કૌંસમાં લખીશું બરાબર છે હવે આ કૌંસ ખોલીએ એટલે શું થાય હંમેશા બે જે સંખ્યાઓ છે એની વચ્ચે હંમેશા ગુણાકાર થશે બરાબર છે તો -4 અહીંયા +, હવે આપણને ખબર છે કે કોઈ પણ બે
નિશાનીઓનો ગુણાકાર કરી લે હવે હું પ્લસ ગુણ્યા પ્લસ કરું છું તો જવાબ મને સમાન હશે અહીંયા પણ ધન પૂર્ણાંક સંખ્યા છે અહીંયા પણ ધન પૂર્ણાંક સંખ્યા છે બંનેનો ગુણાકાર કરીએ તો હંમેશા જવાબ પ્લસ માં જ આવે બરાબર છે ઋણ નહીં આવે એ હંમેશા ધન જવાબ જ આવશે એવી જ રીતે હું ઋણ સંખ્યાઓનો ગુણાકાર કરું છું બે ઋણ સંખ્યાઓનો ગુણાકાર કરીએ તો એક માઇનસ છે બીજી પણ માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે એ પણ પ્લસ થશે એટલે કે બે સમાન સંખ્યાઓ બે સમાન સંખ્યાઓનો ગુણાકાર કરવાથી એનો જવાબ હંમેશા પ્લસ આવે છે હવે હું અલગ અલગ લઉં છું એક માઇનસ લઉં છું અને એક પ્લસ લઉં છું બરાબર છે એક માઇનસ લીધી છે એક પ્લસ લીધી છે માઇનસ પ્લસ શું થશે માઇનસ થશે પ્લસ માઇનસ પણ શું થશે માઇનસ થશે એટલે કે બે સમાન નિશાની વાળી સંખ્યાઓનો ગુણાકાર કરવાથી જવાબ ધન પૂર્ણાંક આવે છે અહીંયા પણ બે સમાન છે તો એનો જવાબ કેવો આવે છે ધન પૂર્ણાંક પણ અહીંયા હવે એક શું છે માઇનસમાં છે એક પ્લસમાં છે એટલે કે બે અલગ અલગ નિશાની છે તો એનો ગુણાકાર કરવાથી જવાબ આપણને હંમેશા સામા મળશે માઇનસમાં જ મળશે બરાબર છે ખ્યાલ આવી ગયો તો હવે અહીંયા એના ઉદાહરણ લઈએ બરાબર છે આ ત્રણ કેવી છે ધન સંખ્યા છે ચાર કેવી છે ધન સંખ્યા છે બંનેનો સરવાળો કરીએ તો આપણને જવાબ કેટલો મળ્યો સાત મળ્યો છે સાત પણ કેવી છે ધન સંખ્યા છે બરાબર છે આ નિશાની મેં તમને દર્શાવવા માટે કરી છે કે આ ધન સંખ્યા છે બરાબર છે એના પછી માઇનસ છે આ પણ માઇનસ છે બે ઋણ સંખ્યાઓ લઈએ છીએ સોરી આપણે અહીંયા ગુણાકાર કરવાનો હતો બરાબર છે એ સુધારી લેજો ત્રણ ગુણ્યા ચાર કર્યું છે તો ત્રણ ગુણ્યા ચાર કેટલા થશે બાર થશે આ બંને ધન સંખ્યાઓનો ગુણાકાર શું જવાબ મળશે આપણને ધન સંખ્યાઓ જ મળશે હવે બે ઋણ સંખ્યાઓ લઈએ છીએ માઇનસ ચાર માઇનસ ત્રણ બંને ઋણ સંખ્યાઓ છે તો આપણને ખબર છે કે માઇનસ માઇનસ શું થશે પ્લસ થઈ જશે તો માઇનસ ગુણ્યા માઇનસ જવાબ પ્લસ માં આવશે અને કેટલો આવશે ચાર ગુણ્યા ત્રણ આપણને ખબર છે કેટલા થાય બાર થાય હવે અહીંયા જોઈએ હવે નિશાની બંને અલગ અલગ છે એક માઇનસ છે એક પ્લસ છે એટલે કે એક ઋણ છે એક ધન છે તો એક ઋણ સંખ્યા લીધી માઇનસ ચાર એક ધન સંખ્યા લીધી ત્રણ બરાબર માઇનસ ચાર ગુણ્યા ત્રણ કરીએ છીએ તો જવાબ આપણને શું મળશે હંમેશા માઇનસ માં જ મળશે બરાબર છે ઋણ સંખ્યા જ મળશે હવે અહીંયા એક પ્લસ લઈએ એક માઇનસ લઈએ આમાં પણ શું થાય છે ચાર ગુણ્યા માઇનસ ત્રણ કરીએ છીએ તો આના અંદર પણ જવાબ આપણને કેવો મળે છે ઋણ સંખ્યા જ મળે છે ખ્યાલ આવી ગયો અહીંયા હવે આ જ રીતે આપણે કરીએ છીએ અહીંયા એક માઇનસ ઋણ સંખ્યા છે પ્લસ માઇનસ કેવી છે આ ઋણ સંખ્યા છે હવે આનો સરવાળો કરો તો આ તો પહેલા મેં ઋણ લખ્યું છે અહીંયા માઇનસ છે પણ હવે અહીંયા કૌંસ ખોલીશ તો શું થશે કૌંસ ખોલીએ એટલે આ બંને વચ્ચે ગુણાકાર થશે હવે આપણને ખ્યાલ છે કે બંને વચ્ચે ગુણાકાર થાય પ્લસ માઇનસ તો જવાબ શું મળે છે હંમેશા ઋણ જ મળે છે બરાબર છે તો અહીંયા આપણને જવાબ કેવો મળે છે ઋણ મળે છે તો અહીંયા પણ આપણે લખીશું પ્લસ માઇનસ શું થશે માઇનસ થશે અને જવાબ સંખ્યા કેટલી છે બે છે બરાબર માઇનસ ચાર માઇનસ બે હવે અહીંયા શું કરવું પડશે સરવાળો કરવો પડે અથવા બાદબાકી કરવી પડે પણ આપણને અહીંયા શું કરવાનું કહે છે સરવાળો કરવાનું કહે છે બે ઋણ સંખ્યાઓનું તો એના માટે પણ આપણે આ યાદ રાખવું પડશે શું થાય છે પ્લસ પ્લસ હંમેશા શું થશે પ્લસ થશે માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થશે માઇનસ ગુણ્યા પ્લસ માઇનસ થશે અને પ્લસ ગુણ્યા માઇનસ પણ માઇનસ થશે હવે એવું જ આપણે સરવાળા માટે જોઈએ છીએ તો કે પ્લસ વત્તા પ્લસ શું થશે જવાબ આપણને પ્લસ વત્તા પ્લસ કરીએ છીએ તો જવાબ આપણને પ્લસ માં જ મળશે બરાબર અથવા હવે માઇનસ વત્તા માઇનસ કરીએ છીએ માઇનસ વત્તા માઇનસ કર્યું છે તો આપણને જવાબ કેવો મળશે અહીંયા માઇનસ માં મળશે કેમ એ હું તમને સમજાવું છું બરાબર છે બે ધન સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને જવાબ ધન જ મળે છે બે ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો આપણને જવાબ ઋણ મળે છે અહીંયા શું થશે
ધન સંખ્યાઓ લીધી તો એનો સરવાળો કરીશું, અહીંયા પણ બે ઋણ સંખ્યાઓ લીધી છે તો એનો પણ સરવાળો જ કરવાનો છે, પણ જવાબમાં નિશાની સામી આવશે માઈનસ ની, બરાબર છે? હવે એવી જ રીતે હું એક માઈનસ લઉં એક પ્લસ લઉં છું, હવે અહીંયા શું છે માઈનસ અને પ્લસ એટલે કે ધન અને ઋણ સંખ્યાઓનો સરવાળો કરીએ તો હવે જવાબ શું મળશે? તો એ હવે સારા ઉપર આધારિત છે, તો કે જે સંખ્યા મોટી હશે એ મોટી સંખ્યાની નિશાની કઈ છે, પ્લસ છે અથવા માઈનસ છે, તો એ પ્રમાણે એનો જવાબ આવશે. જો મોટી સંખ્યાની નિશાની પ્લસ હશે તો એ ધનમાં આવશે એટલે કે પ્લસ આવશે જવાબ, અને માઈનસ હશે એટલે કે ઋણ હશે તો જવાબ પણ માઈનસમાં અથવા ઋણમાં આવશે, બરાબર છે? મોટી હશે એ મોટી સંખ્યાની નિશાની હશે એ જ જવાબ મળશે આપણને, બરાબર છે? હવે અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ, તો કે 3 + 4 નંબર જે સંખ્યા આપેલી છે એનો તો સરવાળો જ કરવાનો છે, તો આ બે સંખ્યાઓનો સરવાળો કેટલો થાય છે? 7, બરાબર છે? 3 + 4 કેટલા થાય? 7 થાય, પણ હવે અહીંયા નિશાની કઈ આવશે? માઇનસ માઇનસ હોય તો નિશાની હંમેશા માઇનસ નહીં જ આવશે, એટલે કે ઋણ વત્તા ઋણ કરીએ તો જવાબ પણ ઋણ જ આવશે, બરાબર છે? હવે એવી જ રીતે આ લઈએ, તો એક ઋણ લીધી છે એક ધન લીધી છે, બરાબર છે? તો હવે આમાં શું કરવાનું હતું? આ બંનેમાં આપણે હંમેશા બાદ બાકી કરીશું, આ બંનેમાં હંમેશા સરવાળો થશે, બરાબર છે? આ બંનેમાં હંમેશા બાદ બાકી કરીશું, તો કે 3 - 4 માઇનસ કરો અથવા 4 - 3 માઇનસ કરો, જવાબ કેટલો આવે છે? 1 આવે છે. હવે અહીંયા મેં પ્લસ 1 કેમ લીધા છે? કારણ કે અહીંયા મોટી સંખ્યા કઈ છે? 4 છે. મોટી સંખ્યાની આગળ નિશાની કઈ છે? પ્લસ ની છે, તો જવાબ પણ હંમેશા પ્લસ માં જ આવશે, બરાબર છે? હવે પ્લસ અને માઇનસ લઈએ, પણ હવે કેવો આવશે? પ્લસ આવશે કે માઇનસ આવશે, એટલે કે ધન આવશે કે ઋણ આવશે? કેમ? કારણ કે અહીંયા મોટી સંખ્યા કઈ છે? મોટી સંખ્યાની નિશાની આવશે ને, તો મોટી સંખ્યા અહીંયા 4 છે, મોટી સંખ્યાની નિશાની કઈ છે? માઇનસ છે. અહીંયા આપણને ખ્યાલ છે કે પ્લસ માઇનસ શું થતું હતું? માઇનસ થાય છે ને, તો એ પ્રમાણે અહીંયા પ્લસ માઇનસ શું થઈ જશે? માઇનસ થશે, કારણ કે અહીંયા કૌંસ છે, કૌંસ ખોલીએ ત્યારે હંમેશા ગુણાકાર થાય, ત્યારે આપણે શું જોવાનું છે? આ જોવાનું છે ગુણાકાર વાળું, કે પ્લસ ગુણ્યા માઇનસ કરીએ છીએ તો જવાબ માઇનસમાં આવશે, તો અહીંયા શું થશે? પ્લસ માઇનસ માઇનસ થશે, એટલે કે 3 - 4 થશે, તો 3 - 4 કર્યા હવે તો 4 ની આગળ શું નિશાની છે? માઇનસ ની છે, મોટી સંખ્યાની નિશાની માઇનસ છે, તો આ જવાબ પણ આપણો -1 આવશે, બરાબર છે? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી? હવે આગળ આપણે જઈએ છીએ, તો અહીંયા કયો નિયમ આપણને અનુસરે છે? તો બંને માઇનસ માઇનસ સંખ્યાઓનો આપણે સરવાળો કરવાનો છે, તો કઈ રીતે કરીશું? અહીંયા પણ માઇનસ છે, અહીંયા પણ માઇનસ છે, અને જવાબ પણ શું આવે છે? માઇનસ માં આવે છે, અને આપણે શું કર્યું છે? બે સંખ્યાઓનો સરવાળો કર્યો છે, બરાબર છે? તો અહીંયા આ જે કન્ડિશન છે એ એપ્લાય થશે, બરાબર છે? તો માઇનસ અને માઇનસ નો સરવાળો કરીએ છીએ, તો -4 અને -2, તો સરવાળો શું થશે? 4 - 2 એટલે કે 6 થશે, અને નિશાની કઈ આવશે? હંમેશા એ યાદ રાખવાનું કે એ પણ તમે કરી શકો છો કે મોટી સંખ્યાની નિશાની લેવાની, મોટી સંખ્યાની નિશાની કઈ છે? માઇનસ છે, તો જવાબ માઇનસ આવશે, બરાબર છે? આ ખ્યાલ આવી ગયો, આ તમે યાદ રાખી લેજો, બરાબર છે? અહીંયા ગુણાકારમાં આ ખ્યાલ રાખવાનું, અને સરવાળા બાદબાકીમાં આનું ધ્યાન રાખવાનું છે, બરાબર છે? ખ્યાલ આવી ગયો અહીંયા સુધી?
હવે અહીંયા શું કરવાનું હતું બે સંખ્યાઓનો સરવાળો કરીને એને જે જવાબ આવે છે એને બે વડે ભાગવાના હતા તો આપણે એને બે વડે ભાગીશું તો આપણને જવાબ કેટલો મળશે 6 ભાગ્યા 2 કેટલા થાય 3 થાય અને માઈનસ ની નિશાની છે તો પણ એ માઈનસ આવશે બરાબર છે તો આપણને જવાબ મળી ગયો -3 તો આ બંનેની વચ્ચે આપણને સીધું ખબર છે કે પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે -2 ની -4 ની વચ્ચે તો કઈ હોય -3 હવે એ જ રીતે હવે બીજી વધારે સમમિત સંખ્યાઓ શોધવી છે તો શું કરીશું હવે એક આ સંખ્યા લઈશું એક આમાંથી કોઈ પણ એક સંખ્યા લઈશું તો એ સંખ્યાઓનો સરવાળો કરી અને ફરીથી એને બે વડે ભાગીશું તો -4 -3 બરાબર છે તો -4 -3 લઈએ છીએ અહીંયા પ્લસ માઈનસ શું થઈ જશે માઈનસ થશે આટલા સુધી ખ્યાલ આવી ગયો પછી માઈનસ અને માઈનસ બંનેનો સરવાળો કરવાનો છે તો એ કયા આપણને બીજા નિયમ પ્રમાણે આપણને ખ્યાલ છે કે બંનેનો સરવાળો થાય બંને નિશાની સરખી હોય તો હંમેશા સરવાળો કરીશું અને નિશાની કઈ આવશે તો મોટી સંખ્યાની બરાબર છે 4 + 3 કેટલા થયા 7 થયા અને નિશાની મોટી સંખ્યાની કેટલી આવી છે માઈનસ આવી છે ખ્યાલ આવી ગયો અહીંયા સુધી હવે એવી જ રીતે શું કરવાનું હતું આગળ હવે આ સંખ્યા આવી ગઈ એને આપણે શું કરવાનું હતું જે બે સંખ્યાઓ છે એનો સરવાળો કરી અને એને બે વડે ભાગવાની હતી તો બે વડે ભાગીએ છીએ તો આપણી આની વચ્ચેની સમય સંખ્યા કઈ મળી આપણને -7/2 બરાબર છે તો -4 અને -7/2 ની વચ્ચેની ફરીથી હવે શોધીએ છીએ તો એ કઈ આવશે તો અહીંયા શું થશે -4 છે અહીંયા પ્લસ માઇનસ છે બરાબર છે તો કૌંસ ખોલીએ ત્યારે પ્લસ માઇનસ નો ગુણાકાર થાય તો કેટલો જવાબ મળે માઇનસ બરાબર છે બે અલગ અલગ નિશાની હોય તો જવાબ માઇનસ માં આવશે અને સરખી નિશાની હોય તો પ્લસ માં આવશે બરાબર છે હવે આ બંનેનો સરવાળો કરવો છે હવે આપણને ખબર નથી કે આમાં તો છેદ આપે જ નથી તો આપણે શું લઈશું હંમેશા છેદ ત્યાં આગળ 1 લેવાનો છે બરાબર છે હવે સરવાળો અથવા બાકી કરવી હોય તો આપણને ખ્યાલ છે કે છેદ સરખા કરવા પડે તો અહીંયા 1 છે અહીંયા 2 છે હવે હું 1 ને 2 વડે ગુણીશ તો આપણને 2 જવાબ મળી જાય છે તો હા બરાબર તો નીચે 2 વડે ગુણ્યા તો મારે ઉપર પણ 2 વડે ગુણવા પડશે -4 × 8 અને 1 × 2 એટલે કે 2 -7/2 બરાબર છે હવે આ બંનેનો શું થશે છેદ સરખા થઈ ગયા એટલે સરવાળો કરી શકીએ છીએ અહીંયા છેદમાં 2 છે બંને જગ્યાએ તો આપણે એક જ વખત 2 લખવાના છે અને ઉપર જે સરવાળો થતો હોય તો સરવાળો બાદબાકી થતી હોય તો બાદબાકી બરાબર છે હવે આ બંને માઇનસમાં છે એટલે કે ઋણ પૂર્ણાંક સંખ્યાઓ છે તો બંને માઇનસ માઇનસ છે તો બંનેની સંખ્યાઓનું શું થશે સરવાળો થશે 8 + 7 કેટલા થાય 15 થાય અને નીચે કેટલા છે 2 છે હવે નિશાની કઈ આવશે તો મોટી સંખ્યાની મોટી સંખ્યાની નિશાની કેટલી છે માઇનસ છે તો જવાબમાં માઇનસ આવશે હવે આપણને શું કીધું છે કોઈ પણ બે સમમિત સંખ્યા વચ્ચેની સમમિત સંખ્યાઓ શોધવાનું કહ્યું છે તો આપણને કોઈ પણ બે સમમિત સંખ્યાઓ વચ્ચેની સમમિત સંખ્યાઓ મળી જશે કઈ કઈ છે તો કે -4 અને -2 ની વચ્ચે આપણે કઈ સંખ્યાઓ શોધી -4 અને -2 ની વચ્ચેની શોધવાની છે તો આપણને ખબર છે -4 અને -2 ની વચ્ચેની સંખ્યા કઈ છે -3 છે બરાબર ફરીથી આપણે શું કર્યું તો કે -4 અને -3 વચ્ચેની સંખ્યા શોધી બરાબર છે -4 અને -3 વચ્ચેની સંખ્યા તો એ કઈ છે -7/2 છે હવે ફરીથી આપણે શું કર્યું તો કે -4 અને -7/2 આ બંનેની વચ્ચેની સંખ્યા શોધી જે કઈ છે -15/2 અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તો આપણને કેટલી સંખ્યાઓ મળી બે સમમિત સંખ્યાઓ વચ્ચેની 3 સમમિત સંખ્યાઓ આપણે શોધી છે એવું નથી કે 3 જ સમમિત સંખ્યાઓ હોય અસંખ્ય સમમિત સંખ્યાઓ રહેલી છે બે નંબર વચ્ચે અસંખ્ય સંખ્યાઓ રહેલી છે દાખલા તરીકે 1 અને 2 લઈએ તો 1 અને 2 ની વચ્ચે પણ અસંખ્ય સંખ્યાઓ આવેલી છે આટલા સુધી ખ્યાલ આવી ગયો હશે હવે બીજી રીત શીખવાડું છું તમને બીજી રીત કઈ છે તો બીજી રીતમાં આપણે શું કરવાનું છે દાખલા તરીકે
माइनस चार अने बे नी वच्चे नी संख्याओ शोधवी छे। माइनस चार अने बे नी वच्चे नी संख्याओ शोधवी छे आपणे, तो कई रीते शोधीशुं एने आपणे शुं करवानुं छे, कोई एवी संख्या वडे गुणाकार करीए के जेथी ए संख्या केवी थशे, मोटी थशे, बराबर छे। कई रीते जुओ, अहींया हवे डायरेक्ट आपणे शोधवी छे, तो कई रीते शोधी शकीशुं? माइनस चार अने बे नी वच्चे कई कई संख्याओ आवे ए हवे आपणे संख्या रेखा की मदद थी शोधी सकीए छीए। संख्या रेखा कोने कहेवाय? तो के जे संख्या नु निरूपण आपणे संख्या रेखा उपर करी सकीए, जेने आपणे नंबर लाइन कहीए छीए। तो के एक एवी लाइन छे जेनी उपर आपणे कोई भी दाखला तरीके जीरो लईए छीए, एक लईए छीए, तो एनु निरूपण करी सकीए छीए। हवे मारे अहींया माइनस चार अने बे नु निरूपण करवुं छे, तो कई रीते करीश? અહીંયા જોઈ શકીએ છીએ કે એક મેં લાઈન ડ્રો કરી છે જેમાં હવે માઇનસ ચાર અને બે નું નિરૂપણ કરવું છે। તો પહેલા હંમેશા નંબર ક્યાંથી ચાલુ થશે? ઝીરો થી ચાલુ થશે। વચ્ચે કઈ નંબર સંખ્યા રેખા કહેવાય આને, સંખ્યા રેખા પર હંમેશા વચ્ચે ઝીરો હશે। એની જમણી બાજુ જઈએ ત્યાં આગળ શું હશે? ધન સંખ્યાઓ હશે। બરાબર છે? અને ડાબી બાજુ કઈ આવશે? ઋણ સંખ્યાઓ આવશે। બરાબર છે? અહીંયા ડાબી બાજુ ઋણ સંખ્યાઓ, જમણી બાજુ ધન સંખ્યાઓ। હવે જરૂરી નથી કે અહીંયા બે સંખ્યાઓ વચ્ચે એક પણ સંખ્યા નથી, એવું નથી। આની વચ્ચે પણ ખૂબ જ સંખ્યાઓ રહેલી છે, અસંખ્ય સંખ્યાઓ રહેલી છે, બરાબર છે? તો આ શૂન્ય છે, શૂન્યની આ જમણી બાજુ કઈ છે? જમણી બાજુ ધન સંખ્યાઓ છે। અને એવી જ રીતે ડાબી બાજુ કઈ સંખ્યાઓ છે? તો ઋણ સંખ્યાઓ છે। ડાબી બાજુ કઈ છે? તો ઋણ સંખ્યાઓ છે। હવે આપણને ખબર છે આપણે શાનું નિરૂપણ કરવું છે? માઇનસ ચાર અને બે નું નિરૂપણ કરવું છે। તો માઇનસ ચાર ક્યાં આવશે? તો અહીંયા છે, અને બે ક્યાં છે? તો અહીંયા છે। તો કઈ રીતે નિરૂપણ કરશું? એની ઉપર આપણે ટપકું કરવાનું છે, ટપકું કરીને એના ઉપર સર્કલ કરવાનું છે, એટલે કે વર્તુળ દોરવાનું છે, બરાબર છે? તો બે અને ચાર નું નિરૂપણ સંખ્યા રેખા ઉપર, માઇનસ ચાર નું નિરૂપણ થઈ ગયું, બરાબર છે? હવે આપણને આની વચ્ચેની સંખ્યાઓ શોધવાનું કહ્યું છે, સમમિત સંખ્યાઓ। તો આપણને ખ્યાલ છે કે પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ છે? તો કે એક માઇનસ ત્રણ, આ માઇનસ ચાર છે, અને બેની વચ્ચેની પૂર્ણાંક સંખ્યાઓ કઈ છે? તો માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક અને ઝીરો અને એક, બરાબર છે? બરાબર છે? માઇનસ ત્રણ, માઇનસ બે, માઇનસ એક, ઝીરો, એક અને બે, જે સંખ્યા રેખા છે એની પર માઇનસ ચાર અને બે ની વચ્ચે આવતી સમમિત સંખ્યાઓ છે। હવે જરૂરી નથી કે આટલી જ સમમિત સંખ્યાઓ હોય, હવે આનાથી વધુ સમમિત સંખ્યાઓ શોધવી હશે તો આપણે બીજી રીતનો ઉપયોગ કરીશું। હવે બીજી પદ્ધતિ કઈ છે? તો હું તમને શીખવાડું છું, માઇનસ ચાર અને માઇનસ ચાર અને બે છે, તો એને શું કરવાનું છે? કોઈ પણ એવા નંબર વડે ગુણો અને ભાગો કે જેથી એ નંબર, એ સંખ્યા મોટું થાય, બરાબર છે? તો હું માઇનસ ચાર ને પાંચ વડે ગુણો અને ભાગું છું, બરાબર છે? તો અહીંયા માઇનસ ચાર ને પાંચ વડે ગુણ્યા અને ભાગ્યા, તો એવું જ આપણે બીજા નંબર સાથે પણ કરવાનું છે, બરાબર છે? તો હવે હવે અહીંયા શું જોવા મળશે આપણને? માઇનસ ચાર ગુણ્યા પાંચ એટલે કે માઇનસ વીસ ભાગ્યા પાંચ મળશે, અને બે ગુણ્યા પાંચ એટલે કે આપણને દસ ભાગ્યા પાંચ મળશે। હવે આપણને ખબર છે કે માઇનસ વીસ અને દસ વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે છે? જે આપણી પૂર્ણાંક સંખ્યાઓ હતી, તો પૂર્ણાંક સંખ્યાઓ કઈ કઈ આવે છે? માઇનસ વીસ થી કઈ બાજુ જવાનું છે? આપણે જમણી બાજુ જવાનું છે। તો જમણી બાજુ માઇનસ માં હોય ત્યારે, ઋણ માં હોય ત્યારે શું થાય છે? જમણી બાજુ જઈએ ત્યારે સંખ્યાઓ કેવી થાય છે? એક એક નંબર નાની થતી જાય છે, બરાબર છે? પછી અહીંયા આવીને શું થશે? અહીંયા આવીને જમણી બાજુ જશે, એટલે કે ધનમાં જશે, ત્યારે એ સંખ્યાઓ વધતી જાય છે, બરાબર છે?
तो आनी वच्चे ने शोधवानी छे माइनस 20 अने 10 तो हवे आपणे जमणी बाजु जवुं छे तो जमणी बाजु जईशुं त्यारे शुं थशे एक एक संख्या घटती जशे एटले के 20 छे तो शुं थशे 19 थशे આ રીતે ક્યાં સુધી જવાનું છે આપણે 10 સુધી 10 લઈશું નહીં બરાબર 10 તો આપણે કઈ સંખ્યા છે આ જ સંખ્યા છે કઈ રીતે અહીંયા 5 5 છે ઉપર નીચે ભાગાકારમાં છે ને તો શું થશે કટ થઈ જશે તો આપણે જવાબ ફરીથી 2 જ મળશે એટલે કે આ જ સંખ્યા છે એની વચ્ચે નહીં કયું છે આપણે એ નથી કયું તો એની વચ્ચેની સંખ્યા હોય એટલે કે 10 સુધી જવાનું છે તો કેટલા સુધી જઈશું આપણે 9 સુધી જ જઈશું બરાબર છે તો આ બધી સંખ્યાઓ મળી ગઈ આપણે હવે અહીંયા મેં ટપકા કર્યા છે કેમ કારણ કે મને ઘણી બધી સંખ્યાઓ મળી છે તો એ સંખ્યાઓ હું અહીંયા બોર્ડ પર લખી શકીશ નહીં એટલે કે સમાસે નહીં માટે આપણે શું કરીશું વચ્ચે ઘણી બધી સંખ્યાઓ હોય તો એને આપણે ટપકા સ્વરૂપે દર્શાવી શકીએ છીએ જેનો મતલબ કે અહીંયા ઘણી બધી સંખ્યાઓ નો સમાવેશ થઈ ગયો છે કઈ આવશે તો કે -14 -13 -12 -11 એટલે -1 સુધી પછી શું આવશે તો 0 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર છે હવે શું કરવાનું છે અહીંયા ભાગાકારમાં કેટલા છે 5 છે તો અહીંયા બધે આપણે 5 લખવા પડશે બરાબર તો -4 અને 2 વચ્ચે આવતી આપણને સમય સંખ્યાઓ મળી ગઈ છે કેટલી બધી છે ઘણી બધી છે બરાબર છે આપણને 5 પૂછવામાં આવે 7 પૂછવામાં આવે 8 પૂછવામાં આવે 10 પૂછવામાં આવે તો પણ આપણે લખી શકીએ જેટલા મોટા નંબરથી આપણે અહીંયા ગુણાકાર કરશું એટલે જ આપણને વધારે સમય સંખ્યાઓ મળશે આટલા સુધી ખ્યાલ આવી ગયો સંખ્યા રેખા પર નિરૂપણ કરતા આવડે હવે બીજું એક શીખવાડું છું કે સંખ્યા રેખા પર હવે સમય સંખ્યાઓનું નિરૂપણ કઈ રીતે કરવું બરાબર છે આટલા સુધી ખબર પડી ગઈ આપને ક્લિયર છે ઓકે કોઈ પણ સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ હવે આપણે બધી જે સંખ્યાઓ જે આવેલી છે એ સંખ્યાઓનું આપણે સંખ્યા રેખા પર નિરૂપણ કરી શકીએ છીએ બધી જ એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓ છે પૂર્ણ સંખ્યાઓ છે પૂર્ણાંક સંખ્યાઓ છે સમય સંખ્યાઓ છે અસમય સંખ્યાઓ છે અને વાસ્તવિક સંખ્યાઓ છે દરેકનો આપણે નંબર લાઈન એટલે કે સંખ્યા રેખા પર એનું નિરૂપણ કરી શકીએ છીએ હવે આપણે જોઈએ પહેલા પ્રાકૃતિક સંખ્યાઓ પછી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ પહેલા આપણે પ્રાકૃતિક સંખ્યાઓથી લઈશું પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે પ્રાકૃતિક સંખ્યાઓમાં આપણે કઈ કઈ લઈશું તો કે એક થી ચાલુ કરીને અસંખ્ય સુધી આવશે પ્રાકૃતિક સંખ્યાઓ આપણે અહીંયા ધનમાં લેવાની છે એટલે એક થી ચાલુ કરવાની છે જીરો આપણે આવશે નહીં કારણ કે એ કેવી છે પૂર્ણ સંખ્યાઓ છે બરાબર છે એના પછી આપણી પ્રાકૃતિક સંખ્યા પછી આવશે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યાઓ કેટલાથી ચાલુ થશે શૂન્યથી ચાલુ થઈ અને અસંખ્ય સુધી આવશે બરાબર છે એના પછી આપણી કઈ આવશે પૂર્ણાંક સંખ્યાઓ આવશે પૂર્ણાંક સંખ્યાઓ કઈ આવશે અહીંયા -1 -2 -3 એ રીતે અસંખ્ય સુધી આવશે બરાબર છે આટલા સુધી ખ્યાલ આવી ગયો હવે આગળનો આપણે આવતા પીરિયડમાં વાત કરીશું બરાબર આઈ હોપ બધાને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો હશે આ એક જ એકદમ સિમ્પલ ચેપ્ટર છે જેનું નામ છે સંખ્યા પદ્ધતિ તમને સરળતાથી સમજમાં આવી જશે ઓકે થેન્ક યુ